गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी विल स्टडी अबाउट यूनिट टू डेंटल हेल्थ। आज आप धोरण नौनी अंदर यूनिट टू डेंटल हेल्थ विषे अभ्यास करीशू। पेज नंबर 17 पर डॉक्टर शर्मा, डैट्स द प्रॉब्लम, यू आर नॉट टेकिंग प्रॉपर केयर ऑफ योर टीथ। योर बस your teeth properly twice a day, once in the morning and once before you go to bed। एक तो प्रश्न है एम के, એટલે કે છે કેવાનો મતલબ કે તમે આઈસ્ક્રીમ ખાઓ છો, ચોકલેટ ખાઓ છો, ભોજન કરો છો, તો ત્યારે તમે એમ કે બ્રશ ત્યારબાદ કરતા નથી? એક તો પ્રશ્ન છે એમ કે તમે તમારા દાંતની યોગ્ય સંભાળ રાખતા નથી। તમારે તમારા દાંતને દિવસના બે વખત યોગ્ય રીતે બ્રશ વડે સાફ કરવા જોઈએ એમ કે કેમ, એકવાર સવારે અને બીજી વાર સૂઈ જાઓ છો ત્યારે એમ કે કેમ, બરાબર છે? તો સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? શું કહે છે સોનિયા, શું કહે છે ડૉક્ટર સાહેબને કે દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે ડૉક્ટર સાહેબ? ગુડ ક્વેશ્ચન છે ડૉક્ટર શર્મા। Most of the people brush their teeth while moving the brush in sideways only, but the right way is to move in upward and downward so that it removes the teeny bits of food stuck between the teeth। મોટા ભાગના એમ કે કે લોકો બ્રશને ફક્ત એક જ બાજુ ફેરવ્યા કરે છે, પરંતુ સાચી રીત એ છે કે ઉપર તરફ અને પછી નીચે તરફ બ્રશ ફેરવતા રહેવું જ જોઈએ એમ કે જેથી તે બે દાંત વચ્ચેની ભરાઈ ગયેલા ખોરાકના ઝીણા કણ શું થઈ જાય છે, દૂર થઈ જાય છે, કે બ્રશ કરવું જ જોઈએ એમ કે પછી શું કહે છે કે આપણા દાંતની વચ્ચે ભેરવાયેલા નાના કણો બ્રશ કરવાથી સાફ થઈ જાય છે। ધ ગમ્સ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ વિથ અ જેન્ટલ સ્ટ્રોક, નોટ ઓનલી ધીસ, क्लीन योर माउथ आफ्टर एवरी मील एंड एवरी टाइम यू ईट अ चॉकलेट और आइसक्रीम। आटलू पूरतु नहीं पण दरेक भोजन बाद तमारू भोजन मोढ़ू साफ करवू जोईए अने दरेक वखते ज्यारे तमे चॉकलेट के आइसक्रीम खाओ छो त्यारे पण साफ करवू ज जोईए एम के ज्यारे पण तमे चॉकलेट के आइसक्रीम खाओ त्यारे साफ करवू जोईए, ઉપર નીચે બરાબર વ્યવસ્થિત સાફ કરીને સાફ કરવું જોઈએ। કે કેટલાક લોકો તો કેવી રીતે બ્રશ કરે કે એક બાજુ જ ફેરવ્યા કરે, આગળ જ ફેરવ્યા કરે, ઉપર નીચે કરતા નથી। સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન્સ ડૉક્ટર, મને આનું કારણ જણાવશો ડૉક્ટર સાહેબ? કે ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન। ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટીની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટિક to the surface of your teeth and in the space between your teeth। So કહે છે દાંતના અયોગ્ય એટલે આરોગ્ય માટે અથવા અયોગ્ય રીતે મોં સ્વચ્છ રાખવું સૌ પ્રથમ પ્રાથમિક જરૂરિયાત છે। જો તમે તમારા દાંત સાફ નહીં કરો તો તમારા દાંત ઉપરના ભાગે શું થશે તથા બીજા દાંતના વચ્ચેના ભાગમાં મોટા ખોરાકના કણો ચોંટેલા રહેશે એમ કે કેમ। નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અ પાર્ટ ઓફ ધ ટીથ ટુ ધ ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ્સ લીડ્સ ટુ કેવિટી। એનિમલ કોટિંગ એટલે દાંતનું ઉપરનું શું થાય છે, પડ, બરાબર, આપણા વાઈટ દાંત હોય તેની ઉપરનું પહેલું પડ, તેની વાત છે। શું કહે છે ડૉક્ટર સાહેબ, તેઓ દાંતની ઉપર આવેલા ઇનેમલ કોટિંગ પર નાશ પામે છે એમ કહે છે। જો તમે એમ કે દાંતને વ્યવસ્થિત સાફ નહીં કરશો તો ઉપરનું પડ વાઈટ જે છે તે શું થશે, નાશ પામે છે અને લાંબે ગાળે તેનાથી દાંતના પોલાણ થાય છે, આવું કહે છે ડૉક્ટર સાહેબ। એનિમલ કોટિંગ વોટ ઇઝ ધીસ, એનિમલ કોટિંગ શું છે એમ કે તે બાબત મને જણાવશો એમ કે ડૉક્ટર શર્મા? યસ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ। અવર ટીથ હેવ થ્રી લેયર્સ, the uppermost white layer is called enamel, in the hardest and the strongest part of our body। The second layer is called dentin, it is a slightly yellowish,
द इनर मोस्ट लेयर इज कॉल्ड डेंटल, इट इज कॉल्ड पल्प. इन योर मोलार देयर वॉज अ कैविटी विच नाउ नो मोर एक्सिट. हाँ, તે બાબત માટે જો તમારે એમ કે એનિમલ કોટિંગ સમજવું હોય તો એના માટે તમારે દાંતની સમજણ રચના જાણવી જોઈએ. એમ કે આપણા દાંતને ત્રણ પદ હોય છે. સૌથી ઉપરનું સફેદ પદ એનિમલ કોટિંગ તેને કહેવાય છે. તે આપણા શરીરનો સૌથી સખત અને સૌથી મજબૂત ભાગ છે. જે એનિમલ કોટિંગ સફેદ ઉપરનો જે ભાગ છે તેને સૌથી મજબૂત અને સખત પડ કહેવાય છે. બીજો જે પડ છે તેને ડેન્ટલ કહેવામાં આવે છે. તે શું હોય છે? તે જરાક પીરાસ પડતો હોય છે. અને સૌથી અંડરના પડને દાંતનો માવો કહેવામાં આવે છે, એટલે કે મલાઈ. દાંતની અંદર એક પોચા જેવું નાનું મસ્તું હોય, તમારા ચાવવાની દાંતના પોલાણ થઈ જતું હોય છે. હવે તે જરાય રહ્યું નથી એમ કહે છે. બરાબર છે? એટલે ડૉક્ટર સાહેબ તેને આ રીતે સમજાવવાની કોશિશ કરે છે. કહેવાનો મતલબ એવો છે કે તમારે તમારા ચાવવાની દાંતની અંદર જે અંદરનું પોલાણ છે તે ખતમ થઈ જાય કેવિટીને લીધે, અને તેનાથી તમારા દાંત પૂરા થઈ જાય છે. જે નરમ પદાર્થ હોય છે તમને ખબર હોય તો નીચેનો જે પોલાણની અંદરનો ભાગ જે છે, બરાબર છે, એનિમલ કોટિંગની ત્રીજો ભાગ, તે પૂર્ણ થઈ જાય. એનાથી તમારો દાંત સાફ થઈ જાય છે. બરાબર છે? તો સોનિયા શું કહે? ચાવવાની દાંત તો શું થઈ જાય છે? ચાવવાની દાંત પોલાણ નાશ પામે તો શું છે એમ કે તો ડૉક્ટર શર્મા, યસ, ઇટ્સ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, દેટ ઇઝ ડ્યુઅસ ટીથ એન્ડ નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમેનન્ટ ટીથ. ફૂલ સ્ટોપ. Dedicular teeth are usually 20 in numbers and they set one by one after growing. Thereafter new permanent teeth come up. They are usually 32 in numbers. ચાવવાની દાંત એટલે કે મોલા. ડૉક્ટર સાહેબને પૂછે છે સવાલ. તો એક પ્રકારનો દાંત છે, ડૉક્ટર શર્મા કહે છે. ચિત્રની અંદર તમે આ પ્રકારના દાંત જોઈ શકો છો એમ કે બાલ્યાવસ્થા એટલે કે નાનો હોય છે ત્યારે દાંત દૂધિયા દાંત તરીકે ઓળખે છે. જે આપણે નાના હતા ત્યારે આપણા દૂધિયા દાંત હતા. બીજા પછી એ તૂટી જાય પછી બીજા કાયમી દાંત આવે. દરેક જણા નાના હતા ત્યારે દાંત તૂટેલા હશે એટલે તમને આઈડિયા હશે. બરાબર છે? અને દૂધિયા દાંતની સંખ્યા 20 હોય છે. જેમ મોટા થઈએ છીએ તેમ તેમ એક એક દાંત આપણો ઉગતો જાય છે અને ત્યારબાદ આપણા નવા કાયમી દાંત ફૂટે છે. જે સામાન્ય રીતે એની સંખ્યા 32ની હોય છે. બરાબર છે? યસ, I also have 32 teeth, but they are all not the same. હા, મારે પણ 32 દાંત છે પરંતુ તેઓ બધા એક સરખા નથી એમ કે ડૉક્ટર શર્મા. દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. દેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનિન્સ, 4 પેરામોલર્સ એન્ડ 4 ઓર 6 મોલર્સ ઇન ઇચ ચાવ્સ. શું કહે છે ડૉક્ટર શર્મા? હા, તેઓ બધા આકારમાં, કદમાં અને કાર્યમાં જુદા જુદા હોય છે એમ કે ડૉક્ટર શર્મા એને દાંત વિશે સમજાવે છે. તો એને કહે છે બધા જુદા જુદા દાંત જુદા જુદા આકાર, કદ અને સાઇઝમાં જુદા હોય છે અને એમનું કાર્ય પણ અલગ છે. દરેક જડબામાં એટલે કે આપણા દાંતની અંદર આગળના 4 દાંત જે કાપવાના દાંત તરીકે ઓળખાય છે, 4 ઇન સીઝર્સ, 2 દાંત રાક્ષસી દાંત, 2 ઇન કેનિન્સ. બરાબર છે? 4 ચાવવાની દાંત. બરાબર છે? ઈચ જાવ. દરેક જણને ચાવવા માટે 4 દાંત હોય છે અને 4 કે 6 ડરવાના દાંત તરીકે ઓળખાય છે. ડરવાના દાંત એટલે કે કાઢેલું હોય. બરાબર છે? તેને પોચું કરવાનું એમ. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? ફૂલ સ્ટોપ. શું કહે છે? મારા મિત્રો દાંતના પ્રશ્નો અંગેના થોડાક સવાલો પૂછી શકું એમ કે એમના, એવું કહે છે કે એમના મિત્રોને કોઈ પ્રોબ્લેમ હશે સોનિયાના, તો એમના પ્રશ્નો જે છે તે ડૉક્ટર શર્માની આગળ પૂછે છે. ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, વાંધો નહીં એમ કે સોનિયા. પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. વોટ શુડ સી ડૂ? મારા વર્ગની એક બહેનપણી મારી પૂજા છે જે નિસરણી છે. સ્ટેરકેસ એટલે નિસરણી. નિસરણીથી પડી ગઈ હતી અને તેના કેટલાક દાંત તૂટી ગયા છે. તો મારે એના માટે શું કરવું જોઈએ એમ કે આવું ડૉક્ટર શર્મા
ને આગળ એ પૂછે છે. તો જો ડૉક્ટર શર્મા શું કહે છે, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. હા, તેને દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિન હર ટીથ, ત્યારબાદ તેના દાંતની તપાસ થશે. ધ ડેન્ટલ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્લ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ. પછી દાંતના ડૉક્ટર દાંતમાં ભરવામાં આવતા હળવા પદાર્થથી તેને પુનઃસ્થાપિત કરશે, એમ કે એટલે કે જેનો દાંત હલી ગયેલો હોય તો તેની અંદર વ્હાઇટ શિશુ કે પછી કઈ બી મટીરિયલ ભરીને એને ફિટ અને મજબૂત કરશે, એમ કે સોનિયા. ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ એટ ટાઈમ. એની એડવાઇસ ફોર એમ્બ્રેસ મીન્સ શરમ અનુભવી. તો ડૉક્ટર સાહેબને સોનિયા બીજો સવાલ શું કરે છે કે મારી એક બીજી બેન પડી છે જેનું નામ શું છે, ધારા. તેણીના દાંતનો વિકાસ અસ્તવ્યસ્ત થયેલો છે. અસ્તવ્યસ્ત એટલે ગમે તેમ ઉગેલા દાંત હોય. તેણીના દાંતના યોગ્ય રીતે ઉગેલા નથી તો તેની એ દાંતને લીધે ઘણી શરમ અનુભવે છે. તો એના માટે ડૉક્ટર સાહેબ કોઈ સલાહ ખરી, એમ કે ડૉક્ટર શર્મા. નો વન શુડ બી ફીલ એમ્બરેસ અબાઉટ ફિઝિકલી ડેફોર્મિટી એટલે ખોટકાપણ, શારીરિક ખામી એવું પણ થાય. અથવા ડૉક્ટર સાહેબ શું કહે છે કે શારીરિક ખામીને કારણે કોઈએ પણ શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ગ્રોઈંગ. એનો સમસ્યા એની ઉગવાની છે, એમ કે ક્રાઉડિંગ. બરાબર. નાવ ડેટ ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ. ધ બેરેક્સ વિલ બ્રિંગ હર ટીટ ઇઝ પ્રોપરલી એલિંગમેન્ટ. ગોઠવણી, એલિગમેન્ટ એટલે કહ્યું. બરાબર. તો ડૉક્ટર સાહેબ શું કહે છે કે હા, આવી સમસ્યા માટે પણ ઉકેલ હોય છે. દર્દીએ દાંતના સંશોધન સંબંધી ડૉક્ટર પાસે એમ કે સારવાર લેવી જોઈએ, જેની અંદર ચીપિયા તેના દાંતનો યોગ્ય પરિસ્થિતિમાં લાવી શકે છે. ચીપિયા દ્વારા અથવા કોઈક એની અંદર શસ્ત્રક્રિયા દ્વારા એની દાંતની સાર સંભાળ લાવી શકે છે. તો ડૉક્ટર સાહેબને આ પ્રશ્ન અંગે એ પૂછે છે. સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. સોનિયા શું કહે છે, હું તેણીને તમને મળવા જણાવું, એમ કે તમારી પાસે હું લાવું, એમ કે ડૉક્ટર શર્મા શું કહે છે, નો સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. તેણે ડૉક્ટર શર્માએ ના પાડી અને તેણે શું કીધું કે ઓર્થોડેન્ટિકનો સંપર્ક કરવો પડશે, જે દાંતની શસ્ત્રક્રિયા કરે ને તે ડૉક્ટરનો સંપર્ક કરવો પડે, એમ કે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. ડૉક્ટર સાહેબ શું કહે છે કે આપણે ઘણા કિંમતી સૂચનો મને જણાવ્યા તે બદલ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ખરેખર તો દાંતના જે બધી જાણકારી અંગે, જે દાંતની જે ખોડખાપડ છે એ બધીની અંદર જે પરિસ્થિતિમાં વિજ્ઞાન આગળ વધ્યું છે તે ખરેખર ઘણી પ્રગતિ સાધી છે. તો શું કે આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિક્સ. હું તેણીને ઓર્થોડેન્ટિક્સ એટલે કે શસ્ત્રક્રિયાના ડૉક્ટર પાસે મળવા માટેની સલાહ આપીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ ટુ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. શું કહે છે કે હા, હવે હું દંત એટલે કે દાંતના આરોગ્ય અંગે મારો પ્રોજેક્ટ બનાવવા વિચારું છું, કારણ કે અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ ઉપર કાર્ય કરવાનું જ છે અને હું વિચારું છું કે આ વિષયને અંતર્ગત હું જો કાર્ય કરીશ તો એ ઘણો ઉપયોગી નીવડશે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. શું કહે છે ડૉક્ટર શર્મા, જો તને જરૂરી લાગે તો તને તારા પ્રોજેક્ટની અંદર મારી મદદ તને હંમેશા અથવા માર્ગદર્શન પણ તને હંમેશા મળી શકશે અને તું માર્ગદર્શન લેવા આવી શકે છે, એમ કે. સોનિયા, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. આપ ખરેખર મદદરૂપ ડૉક્ટર છો, એમ કે ડૉક્ટર શર્મા. યુ આર અ વેલકમ. આપનું તારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.